નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી YouTube ચેનલ પર। તો મિત્રો, આજે આપણે જોવાનું છે GSRTC દ્વારા જે કન્ડક્ટરની એક્ઝામ લેવામાં આવી હતી, તો તેનું મેરિટ જે છે તે મેરિટ કેટલે સુધી અટકી શકશે। તો આપણે જૂના વર્ષનું જે પેપર આપણે લેવાનું, તો તેનું જે મેરિટ હતું તેના પરથી આપણે આજે અંદાજ લગાવવાનો છે, અને તેના માર્ક્સ જે છે તે કઈ રીતના કેલ્ક્યુલેટ કરવા તે આપણે આજે જોઈશું। તો મિત્રો, તમે જો ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની અપડેટ્સ તમારા ફોન પર મળતી રહેશે। તો મિત્રો, ઘણા ફ્રેન્ડ લોકોની કોમેન્ટ આવતી હતી કે સર, તમે જે કન્ડક્ટરની એક્ઝામ લેવાની તેનું જે મેરિટ જે છે તે મેરિટ વિશે થોડુંક અમને કહો એમ। તો તેના માટેનું જે ટોટલ જે આપણે બધી કેટેગરી માટેનું જે મેરિટ જે જૂના વર્ષોમાં અટક્યું હતું તેનું મેરિટ હું આજે લઈને આવ્યો છું। તો મિત્રો, આપણે વન બાય વન આપણે જોતા જઈશું। તો આ છે જૂના વર્ષનું જે મેરિટ અટક્યું હતું તે છે। તો અહીં તમે જોશો તો જનરલમાં જે મેરિટ હતું તે હતું 72.365। તો મિત્રો, જૂના વર્ષમાં આપણે જે જનરલનું મેરિટ હતું તે હતું 72.365, જેથી આ વખતે એક્ઝામ જે છે તે થોડી ગ્રેજ્યુએશનવાળાએ વધારે આપી છે, જેથી કરીને મેરિટ જે છે તે ઊંચું જવાની સંભાવના ફૂલ છે। જેથી કરીને આ જે 72 જે છે તે આપણે 76-77 પ્લસ જ ચાલવાનું છે। તો અહીં મેરિટ જે છે તે 72માં તમારે 5 પ્લસ તેને ધારવું પડશે। તો ટોટલ આવતે જનરલમાં 77ની આજુબાજુ જે મેરિટ જે છે તે રહેશે। ત્યારબાદ છે જનરલ ફિમેલ। તો અહીં જનરલ ફિમેલ જે છે તેનું મેરિટ જે હતું જૂના વર્ષમાં તે હતું 67.138, જે આ વખતે તેમાં 70 પ્લસ એટલે કે 71-72 જે ઉપર જઈ શકે છે। ત્યારબાદ છે ઓબીસી। તો ઓબીસીમાં 70.452 હતું, તો આ વખતે મિત્રો 73-74 સુધી જઈ શકે છે। તો ખાસી રીતના વખતે મેરિટ જે છે તે ઊંચું જવાના ચાન્સ છે, કેમ કે આ વખતે જે પેપર હતું અને જે એક્ઝામ દેવાળા જે બધા સ્ટુડન્ટ હતા તે મોસ્ટલી બધા ગ્રેજ્યુએટ પાસ જ હતા, જેથી કરીને એના જે ગ્રેજ્યુએશનના માર્ક્સ જે છે તે એડ થશે। તો ગ્રેજ્યુએશનના માર્ક્સ એડ થવાથી આ મેરિટ ઊંચું જશે। ત્યાર પછી છે ઓબીસી ફિમેલ। ઓબીસી ફિમેલનું હતું 65.166, તો તેમાં બી આ વખતે 68-69 માર્ક્સ જે છે તો 4-5 માર્ક્સ તેમાં બી પ્લસ થવાના છે। તો અહીં તમે જે બી તમે બધા જોવો છો તે બધામાં તમારે 3-4 માર્ક્સ જે છે તે પ્લસ લઈને ચાલવું પડશે। તો આ વખતે થોડું મેરિટ ગ્રેજ્યુએશનને લીધે જે છે તે ઊંચું જવાનું છે। તો જે બી મિત્રોને 75 પ્લસ અથવા 70 પ્લસ માર્ક્સ આવે છે તે લોકોને આમાં સારા એવા સ્કોરથી તેઓ પાસ થઈ શકશે। તો મિત્રો, આમાં જે માર્ક્સ કઈ રીતના કેલ્ક્યુલેટ કરવા તે હું તમને એની જે મેથડ જે છે તે હું તમને સમજાવું છું। તો હાઉ ટુ કેલ્ક્યુલેટ અ મેરિટ, તો જે તમારું પેપર જે હતું તેમાં જે 70 માર્કનું વેઇટેજ જે હતું તે તમારા 10th, 12th અને ગ્રેજ્યુએશન પાસ ઉપર હતું, અને 30 માર્કનું જે વેઇટેજ હતું તે તમારી ઓએમઆર જે તમારી એક્ઝામ લેવાની તેના ઉપર હતું। તો 70 માર્કનું વેઇટેજને આપણે કઈ રીતના કેલ્ક્યુલેટ કરવા, તો જે 10મા ધોરણ છે તો 10માના 40%, 12મું ધોરણ તો 12માના 20%, અને ગ્રેજ્યુએશનના ડાયરેક્ટ તમારા 10 માર્ક જે છે તે તમારા એડ થશે। તો 10માના તમારા જેટલા બી પર્સન્ટેજ હોય તેના તમે 40% કરી નાખો, તે તમારા 10માના માર્ક્સ આવી જશે। તેવી જ રીતના 12માના જે તમારા પર્સન્ટેજ હોય તેના 20% કરી નાખો, તે તમારા 12ના 12th માર્ક્સ આવી જાય। ત્યારબાદ તમારા ગ્રેજ્યુએશન જે તમે કરેલું છે તો તમારા તેના 10 માર્ક્સ જે છે તે તમારા ડાયરેક્ટ સીધા એડ થઈ જશે। તો તમારા જે 70 માર્ક્સનું વેઇટેજ જે છે તે 10th, 12th અને ગ્રેજ્યુએશન પાસ ઉપર છે। ત્યારબાદ 30 માર્કનું જે વેઇટેજ જે છે તે તમે ઓએમઆર જે પદ્ધતિથી એક્ઝામ આપી તેના રહેશે, તો તેના તમારે 30% ગણવાના છે। તો તેના 30% ગણશો, ત્યારબાદ જે આપણે અહીં જે 1 અને 2 મેં લખેલ છે કે 70 માર્ક્સના વેઇટેજમાં આ ત્રણેયનો સરવાળો કેટલો થાય છે પ્લસ 30 માર્કના વેઇટેજમાં તમારો કેટલો થાય છે તેના પરથી તમારું મેરિટ બનશે, કે આઉટ ઓફ 100માંથી તમારું મેરિટ જે છે તે કેટલું બને છે। ફરી એકવાર કહી દો મિત્રો, 10th રિઝલ્ટ હોય 10th રિઝલ્ટના પર્સન્ટેજના 40% તમારે ગણવાના છે 10મા ધોરણ ઉપરથી, અને 12મા ધોરણના 20% ગણવાના છે, અને જે મિત્રોએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે તેના 10 માર્ક જે છે તે ડાયરેક્ટ એડ થશે, અને તમે જે એક્ઝામ આપી છે તો એક્ઝામના 30 માર્ક્સ જે છે એટલે કે 30% તેના એડ થશે। તો ઓએમઆરના જેટલા બી તમારા માર્ક્સ હતા હોય 100માંથી 50, 60, 70, તો 70ના તમારે 30% કરી નાખવાના છે। તો 30% કરતાં જે બી માર્ક્સ આવે તે માર્ક્સ પ્લસ ટોટલ આ ત્રણેયનો જે સમ કરતાં જે માર્ક્સ આવશે તો તેનો સમ કરો, તો ટોટલ જે સમ આવશે તે તમારા આઉટ ઓફ 100 તમારું મેરિટ બનશે। તો મિત્રો, ઘણી એક સારું એવું પેપર હતું, જેથી કરીને આ વખતે મેરિટ જે છે તે ખાસું એવું ઉપર જશે,
પણ તો બી ચિંતા કરવાની જરૂર નથી. ઘણા બધા મિત્રોના મેં માર્ક્સ સાંભળ્યા છે, બધા 71, 72, 75 ની આજુબાજુમાં છે, જેથી કરીને સારો એવો સ્કોર કરેલો છે. તો આ જે એક્ઝામ જે છે તેમાં સારા એવા માર્ક્સે પાસ થાવ તેવી આપ સૌને શુભકામના. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સુધી શેર કરજો, અને આવા જ વિડીયો ડેઇલી મેળવવા ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની અપડેટ્સ તમારા ફોન પર મળતી રહેશે. તો મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.